सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नु बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। ધાનેરા નગરપાલિકાના મહિલા પ્રમુખ માટેની ચૂંટણીની તારીખ થઈ જાહેર, આગામી 19 જૂનના રોજ યોજાશે ચૂંટણી। ધાનેરા પોલીસે નેનાવા ચેકપોસ્ટ પરથી વાહન ચેકિંગ દરમિયાન પોસ્ટોડા સાથે 3 ઈસમોને ઝડપી પાડ્યા, 6 લાખથી વધુ રકમનો મુદ્દામાલ જપ્ત। સિયોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયો ગાંજો, ગેરકાયદેસર માદક દ્રવ્ય સાથે 1 ઈસમની ધરપકડ। અને સુક્કા ભટ્ટ બનાસકાંઠા જિલ્લામાં સરદાર કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકોએ સર્જી ક્રાંતિ, કલમી આંબાના સફળ પ્રયોગથી મળી રહી છે ઉત્તમ કક્ષાની કેરી। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાની ધાનેરા નગરપાલિકાના પ્રમુખના હોદ્દાને લઈ ચર્ચામાં રહે છે। ધાનેરા નગરપાલિકાના મહિલા પ્રમુખ જગલબેન ઠાકોરની નિધન થતાં નગરપાલિકાના પ્રમુખનો ચાર્જ ઉપપ્રમુખ શંકરભાઈ પટેલને સોંપવામાં આવ્યો હતો। જોકે નિયમોને આધીન ગત રોજ ધાનેરા પ્રાંત અધિકારી યોગેશભાઈ ઠક્કર દ્વારા ધાનેરા નગરપાલિકાના પ્રમુખ માટેની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી હતી। ધાનેરા નગરપાલિકાના કુલ 7 વોર્ડમાં 28 બેઠકો છે, જેમાં નગરપાલિકાના પ્રમુખનું નિધન થતાં હવે 27 બેઠકો સાથે નગરપાલિકા પ્રમુખ માટે મતદાન થશે। ધાનેરા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી પાસે 12 બેઠકો છે, જ્યારે કોંગ્રેસ પક્ષ પાસે 15 બેઠક છે। નગરપાલિકાના પ્રમુખ માટેની બીજી ટર્મના ખૂટતા સમયગાળા દરમિયાન યોજાઈ રહેલી ચૂંટણી રસપ્રદ રહે તેવું લાગી રહ્યું છે। જોકે આજે ધાનેરા નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ શંકરભાઈ પટેલના જણાવ્યા અનુસાર કોંગ્રેસના તમામ સદસ્ય અકબંધ છે અને કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રમુખ માટેના નામ પર એક સાથે મતદાન કરશે। આજ રોજ ધાનેરા નગરપાલિકા 2018માં ધાનેરા નગરપાલિકાની ચૂંટણી સામાન્ય ચૂંટણી યોજાણી અને તેમાં ધાનેરા નગરપાલિકા તમામ જનતાએ કોંગ્રેસ પાર્ટીને 18 સીટો આપી હતી અને એના પછી કોંગ્રેસનો પ્રમુખ સત્તા ઉપર આવ્યા એના પછી સમય જતાં ભારતીય જનતા પાર્ટીના અમુકના કારણે કોંગ્રેસ પાર્ટીના અમુક સભ્યોને સસ્પેન્ડ કરતા ફરી પેટા ચૂંટણી ફરી સમય માટે ચૂંટણી કરવાની થઈ તો પણ અમારી કોંગ્રેસ પાર્ટીનો જ કોંગ્રેસનો પ્રમુખ બન્યો અને એના પછી અઢીવર માટે કોંગ્રેસ પાર્ટીની અઢીવરની ટર્મ માટે સામાન્ય સીટ મહિલા અને ઉપપ્રમુખ તરીકે પણ ચૂંટણી કરવામાં આવી, તેમાં અમારી કોંગ્રેસના 16 સભ્યોની હાજર હતા, એમાંથી એક સભ્ય સસ્પેન્ડ થતા 16 સભ્યો હાજર હોય તો એમાં પણ કોંગ્રેસના પ્રમુખ તરીકે જગલબેન કાનાજી ઠાકોરને બિરાજમાન કરવામાં આવે। એના પછી સમય જતાં જગલબેન કોનાજી ઠાકોર ચાલુ સભ્ય આ કોરોનાની મહામારીના કારણે એમનું મૃત્યુ પામેલું તે બદલ એના પછી ઉપપ્રમુખ તરીકે પટેલ શંકરભાઈ સભાભી મારા પાસે ચાર્જ આવ્યો અને હાલે સરકારના નિયમ મુજબ ચૂંટણીના એજન્ડા 19/6/2019ને શનિવારે પ્રમુખને ખૂટતી ટ્રમ્પ માટે ચૂંટણી કરવાની છે, તેમાં અમારા કોંગ્રેસના 15 સભ્યો અકબંધ છે અને અમારા કોંગ્રેસની પાર્ટી જેને મેન્ટેડ આવશે એના ઉપર અમારા કોંગ્રેસના તમામ સભ્યો મતદાન કરશે, અગર તો પગલુંચી કરે અને તમામ અમારા કોંગ્રેસના આગેવાનોને સાથે રાખી અને આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનો પ્રમુખ બેસશે એવી અમને અભિલાષા છે। ધાનેરા નગરપાલિકાના મહિલા પ્રમુખ માટે કોંગ્રેસ પક્ષમાંથી તમામ 6-6 મહિલા સદસ્યોએ દાવેદારી નોંધાવી છે। બનાસકાંઠા જિલ્લામાં આવેલ સરહદી વિસ્તાર થરાદ સાંચોર હાઈવે પર વારંવાર અકસ્માતોની ઘટનાઓ બની રહી છે, જેમાં આ હાઈવે જાણે અકસ્માતોનો હબ બની ગયો હોય તેમ દિન પ્રતિદિન ગમે ત્યારે એક્સિડન્ટ થયાના કિસ્સાઓ સાંભળવા મળે છે। ત્યારે થરાદ સાંચોર હાઈવે પર આવેલ થરાદ પટેલ બોર્ડિંગની પાસે ફરીથી બાઇક અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો છે,
જેમાં ગાડીને ઓવરટેક કરવા જતાં ગાડી બાઇકની અડફેટે આવી ગઈ હતી અને અકસ્માત થયો હતો. તેમજ જે ગાડી સાથે અકસ્માતની ઘટના બની છે તે ગાડી પર ભચાઉ શહેરના ભાજપના એક મંત્રીનું બોર્ડ લાગેલું હતું. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા અને સદનસીબે બાઇક ચાલકનો આબાદ બચાવ થયો હતો. જૈન સંઘના જૈનાચાર્ય ગચ્છાધિપતિ શ્રીમદ વિજય જૈન સંત સુરેશ્વરજી મહારાજના શિષ્ય અને થરાદ તાલુકાના નારોલી ગામના પનોતા પુત્ર મુનિરાજ શ્રી ચારિત્ર રત્ન વિજયજી મહારાજનું નારોલી પદાર્પણ થયું હતું, જેમાં જૈન સંઘ અને ગામના નાગરિકોએ સાથે મળીને નગર પ્રવેશ કરાવ્યો હતો. તેમજ સોમવારની વહેલી સવારે સૂર્યના પ્રથમ કિરણો સાથે અક્ષત અને મંધળ ગીતો ગાઈને મુનિરાજના આગમનને વધાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ઢોલ નગારા સાથે ગામના રાજમાર્ગો પર શોભાયાત્રા નીકળવામાં આવી હતી અને આ શોભાયાત્રામાં મહિલાઓ પરંપરાગત પહેરવેશમાં સજ્જ બની માથે કળશ ઉપાડી શોભાયાત્રામાં સહભાગી બની હતી, જે દરમિયાન મુનિરાજ ચરિત્ર રત્ન વિજયજી મહારાજે ગામની એકતા અને સંપની નિહાળી ગ્રામવાસીઓના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે રાષ્ટ્રીય એકતા એ કોઈ સ્થૂળ વસ્તુ નથી, તે ભાવના અને લાગણીઓનો પિંડ છે. એક જ રાષ્ટ્રીય ધ્વજની છત્રછાયા હેઠળ નાગરિકત્વ ભોગવતી જુદા જુદા ધર્મો સંપ્રદાયો વચ્ચે જ્યારે ભાઈચારો બંધુતા સમાનતા અને સમપ્રવર્તા હોય ત્યારે એ ગામમાં એકતાનો સ્તર ખૂબ ઊંચો હોય છે. એમ કહી શકાય કે અનેકતામાં એકતા એ જ નારોલીની શાન છે. દેશમાં વિવિધ રાજ્યોમાં થઈ રહેલી ત્રાસવાદી અને નક્સલવાદી પ્રવૃત્તિઓ માટે સ્વાર્થી અને દેશદ્રોહી તત્વો જવાબદાર છે. મુનિરાજના સાનિધ્યમાં જૈન મંદિરમાં ભગવાનના અભિષેક યોજાયો હતો, જેમાં અનેક પ્રકારના ઔષધિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બે દિવસની સ્થિરતા દરમિયાન ધાર્મિક સામાજિક તેમજ જનસેવા અને જીવદયના અનેક કાર્યક્રમો યોજવા આવ્યા હતા. આ પ્રસંગે મુનિરાજ દર્શનાર્થે સાંસદ પરબતભાઈ પટેલ, ડેપ્યુટી કલેક્ટર, નાયબ મામલતદાર, જિલ્લા પંચાયત સદસ્ય માંગીલાલ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય વજેસિંહ સહિત અનેક રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ અને અધિકારીઓ મુનિરાજના આશીર્વાદ લીધા હતા. જો કે આ કાર્યક્રમને સફળ બનાવવામાં નારોલી જૈન સંઘના અગ્રણી ચંદુભાઈ, સેવંતીલાલ, હસમુખભાઈ, ચેતનભાઈ, સુરેશભાઈ તેમજ પ્રવીણભાઈએ જહેમત ઉઠાવી હતી. યાત્રાધામ કોટેશ્વર મંદિરને યાત્રાધામ તરીકે વિકસાવવાના પ્રયાસો અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યા છે, જેમાં સરસ્વતી નદીના ઉદ્ગમ સ્થાન ગણાતા કોટેશ્વર ખાતે ગંગા આરતીની જેમ જ સરસ્વતી આરતીનું આયોજન થશે. ત્યારે રામ મંદિર અને દેશ વિદેશમાં સ્થાપત્યના વિશેષજ્ઞ આર્કિટેક્ટ તરીકે પ્રખ્યાત સીબી સોમપુરા કોટેશ્વર ધામના વિકાસ માટે સેવા આપવામાં આવશે. શક્તિપીઠ અંબાજીમાં આવેલ યાત્રાધામ કોટેશ્વર મંદિરનો 4 કરોડના ખર્ચે વિકાસના કાર્યો કરવામાં આવશે. કોટેશ્વરની ફરતે આવેલા ડુંગરાઓ લીલાછમ અને હરિયાળા બને તે માટે વન વિભાગને સૂચનાઓ અપાઈ છે. કોટેશ્વર મહાદેવ મંદિર અને તેને સંલગ્ન મિલકતો તથા જમીનોનો કબજો મેળવ્યા બાદ કોટેશ્વર મહાદેવ મંદિર તથા પરિસર ગૌમુખ, વાલ્મીકી આશ્રમ, ગૌશાળા તથા ખેતીની જમીન છે. કોટેશ્વર મહાદેવ મંદિરમાં યાત્રિકો માટેની પાયાની સુવિધાઓ, પાર્કિંગ, મંદિર તથા આશ્રમ સુધી જવાનો રસ્તો, સ્ટ્રીટ લાઇટ, પીવાના પાણીની સગવડ, શૌચાલય વગેરે સુવિધાઓ ઊભી કરવાનું આયોજન કરાયું છે, જેનું પ્રાથમિક આયોજન આ પ્રમાણે વિચારવામાં આવ્યું છે. હયાત કોટેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં મંદિરોનું રિનોવેશન તથા જૂના બિનજરૂરી સ્ટ્રક્ચરો કાઢી નાખી મંદિર પરિસર જગ્યાને મોટી કરીને પીવાનું પાણી, બાગ બગીચા, વિસામો વગેરેની સુવિધાઓ વિકસાવી ગૌમુખની જગ્યાએ ગૌમુખ તથા પાણીના કુંડનું રિનોવેશન તથા વધારાનો એક કુંડ બનાવવો, ધર્મશાળાનું જર્જરિત માળખું કાઢી નાખી સરસ્વતી નદીના ઉદ્ગમ સ્થાનનું ધાર્મિક મહત્વ દર્શાવતી થીમ ઉપર સરસ્વતી માતાજીની મૂર્તિ તથા અન્ય ડેવલપમેન્ટ, આશ્રમવાળી જગ્યા પર હયાત મંદિરો તથા સ્ટ્રક્ચરોનું રિનોવેશન, આયુર્વેદિક પુસ્તકોની લાઇબ્રેરી, પીવાના પાણીની તથા શૌચાલયની સગવડ, યાત્રિક વિસામો, પાર્કિંગ સુવિધા, ગૌશાળાઓમાં ગૌશાળાનું ડેવલપમેન્ટ, ગાયોના ઘાસચારા માટે સંગ્રહ સ્થાન, પીવાના પાણીની વ્યવસ્થા, ખેતીની જમીનમાં આયુર્વેદિક ઉદ્યાન બનાવવું તથા પાણીની સગવડ, જમીન ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવાના કામો હાથ ધરવાનું આયોજન કરાયું છે. અંબાજી પાસેનું કોટેશ્વર મહાદેવનું જે મંદિર છે અતિ પૌરાણિક છે, સાથે સાથે પ્રકૃતિની ગોદમાં વસેલું આ મંદિર છે. પ્રાકૃતિક રીતે આપણે વાત કરીએ તો સરસ્વતી નદી જે લુપ્ત ગણાય છે અને વૈદિક પરંપરાની ભારતીય સભ્યતા સંસ્કૃતિની મુખ્ય નદી છે. 70થી વધારે શ્લોક ઋગ્વેદમાં સરસ્વતી નદીને સમર્પિત થયેલા છે અને ગુજરાતમાં સરસ્વતી નદી કોટેશ્વર પાસેથી પ્રવેશ કરે છે ત્યારે આપણે એને ડેવલપ કરવા માગીએ છીએ. સ્થાનિક આદિજાતિ માન્યતાઓ પ્રમાણે
વાલ્મીકિ ઋષિનો આશ્રમ પણ અત્રે કોટેશ્વર મંદિર પાસે આવેલો છે. આ સમગ્ર પરિસરનો મંદિર ટ્રસ્ટ તરફથી એનો વહીવટ હસ્તગત કરવામાં આવેલો છે, એની મિલકતો હસ્તગત કરવામાં આવેલી છે અને એનું ડેવલપમેન્ટ કરવાનું વિચારવામાં આવેલું છે. મંદિરનું પોતાનું ડેવલપમેન્ટ થાય સાથે સાથે ગંગા આરતીની જેમ સરસ્વતી આરતીની પણ પરંપરા ત્યાં ચાલુ થાય, જેથી કરીને યાત્રિકો એમાં ભાવપૂર્ણ રીતે ભાગીદારી નોંધાવી શકે. વાલ્મીકિ આશ્રમ હોવાની જે માન્યતા છે એ સ્થળને પણ ડેવલપ કરવા માગીએ છીએ. આયુર્વેદિક ઉદ્યાનનું ત્યાં ડેવલપમેન્ટ થાય અને આવનારા સમયમાં આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિથી અનેક દર્દીઓને ત્યાં આપણે સારવાર પણ આપી શકીએ એ મુજબની પણ કાર્યવાહી ટ્રસ્ટ તરફથી કરવામાં આવનાર છે. હાલમાં આપણે આર્કિટેક્ટ બાબતે પણ જે રામ મંદિરના નિર્માણ કરતા આર્કિટેક્ટ છે શ્રી સોમપુરાજી, એમને આપણે વિનંતી કરી હતી. એમના તરફથી તરત જ આમાં સંમતિ આપી એમની ટીમ તરફથી આપણને આર્કિટેક્ટની સેવા પૂરી કરવામાં આવનાર છે અને એના આધારે રાજ્ય સરકારશ્રીની પૂરતી મંજૂરીઓ મેળવ્યા બાદ ટ્રસ્ટ તરફથી આ સમગ્ર પરિસરનું ડેવલપમેન્ટ કરવામાં આવનાર છે. એની આસપાસનો જે પણ ડુંગરાળ વિસ્તાર છે ત્યાં પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ નરેગા વગેરેનો કન્વર્ઝન કરી અને સુંદર મજાનું વન ઊભું થાય અને પ્રવાસીઓ ત્યાં આવી શકે એવા પ્રયત્નો આપણે હાથ ઉપર ધરેલા છે. અંબાજી નજીક આવેલ કોટેશ્વર ધામ અતિ પૌરાણિક શિવાલય છે, તેમજ સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન પણ છે. કોટેશ્વર મહાદેવ મંદિર સરસ્વતી નદીની ભારતીય વૈદિક પરંપરાઓની મુખ્ય નદી પૈકીની એક છે. લુપ્ત સરસ્વતી કોટેશ્વર મહાદેવના મંદિર ખાતેથી જ ગુજરાતમાં પાદુભાવ પામે છે, ત્યારે કોટેશ્વર મંદિરનો વિકાસ કરી યાત્રાધામ તરીકે જાણીતું થાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે. અરવલ્લીની ગિરિમાળાઓની અંદર બિરાજમાન આદ્ય શક્તિમાં જગદંબાનું જે હૃદય પડેલું છે તે અંબાજી ગામથી 7 કિલોમીટરના અંતર ઉપર દેવાદિદેવ મહાદેવ જે અતિ પ્રાચીન જે સરસ્વતી માતાનું જે ઉદ્ગમ સ્થાન છે એવા સરસ્વતીના તટ ઉપર ભગવાન દેવાદિદેવ મહાદેવનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે અને ત્યાં આજે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જે કબજો લેવાનો આવ્યો છે એના પછી અહીંયા યુદ્ધના ધોરણે તમામ વિકાસના કાર્યો ચાલુ થયા છે અને આ મહાદેવનું મંદિર કોટેશ્વર મહાદેવનું મંદિર જગતની અંદર વિખ્યાત પામે, સરસ્વતીનો મહિમા વધે એના માટે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અથાગ પ્રયત્નો ચાલુ કરવામાં આવ્યા છે. જગવિખ્યાત અને આસ્થાનું કેન્દ્ર શક્તિપીઠ અંબાજીમાં દર વર્ષે દહાડે કરોડો શ્રદ્ધાળુઓ માના ચરણોમાં શીશ નમાવે છે, ત્યારે સરસ્વતી નદીના ઉદ્ગમ સ્થાન એવા કોટેશ્વર મહાદેવનું પવિત્ર યાત્રાધામ તરીકે વિકાસ થશે. અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આ યાત્રાધામ વિકાસ થશે, જેને લઈને શ્રદ્ધાળુઓ પણ મહાદેવના ચરણમાં શીશ નમાવે છે અને એક પ્રકારનું પર્યટન સ્થળ પણ બની રહેશે. જો અનેક શ્રદ્ધાળુઓએ મા અંબાના ચરણોમાં શીશ નમાવે છે ત્યારે કોટેશ્વર મહાદેવના અચૂક દર્શન પણ કરે છે, ત્યારે અંબાજી મંદિર વહીવટી ટ્રસ્ટના નિર્ણય લઈને શ્રદ્ધાળુઓ પણ ખુશ છે અને શ્રદ્ધાળુ અને પણ હવે કોટેશ્વર મહાદેવ મંદિરનો નવા રૂપમાં નજારો જોવા મળશે. અંબાજી ખાતે અરવલ્લીની ગિરિમાળાઓમાં કોટેશ્વર મહાદેવ બિરાજમાન છે. કોટેશ્વર મહાદેવનું અતિ પૌરાણિક મંદિર અહીં અતિ પુરાણું છે. અહીંનો મહિમા બહુ પુરાણો અને બહુ ધાર્મિક છે. મા સરસ્વતીનું ઉદ્ગમ સ્થાન ગૌમુખમાંથી અહીં થઈ ઉદ્ભવે છે અને અહીં આજે અમે દર્શન કરવા આવ્યા હતા તો અહીં રિનોવેશનની કામગીરી બહુ પૂરજોશમાં ચાલી રહી છે. મહાદેવના મંદિર આસપાસ કલરકામ રિનોવેશન કરીને જે વિકસાવવામાં આવી રહ્યું છે એથી કોટેશ્વર મહાદેવનું આખા ગુજરાતમાં સ્થાન આગવું રહેશે. જેમ કૈલાસ માનસરોવર નું મંદિર છે એ રીતે કોટેશ્વર મહાદેવનું મંદિર અહીં નામના મેળવે અને ભક્તો અહીં દર્શન કરી પોતાની મનોકામના પૂર્ણ કરે. સરહદી વિસ્તાર વાવના વજીરવાસમાં છેલ્લા એક માસથી પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ રહી છે. વજીરવાસના રહીશ વજીભાઈ વજીરે જણાવ્યું હતું કે છેલ્લા એક માસથી અમારા વિસ્તારમાં પીવાનું પાણી પૂરતું મળતું નથી, જેથી સરપંચ દ્વારા વારંવાર થરાદ પ્રાંત અધિકારીને રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં કોઈ નિકાલ આવ્યો નથી અને પાણીની સમસ્યાને લઈ રહીશો તોબા પુકારી ઉઠ્યા છે.
જ્યારે કે ઉનાળાની કાળચાળ ગરમીમાં પાણીની જરૂરિયાત વધુ હોય છે અને અહીંના લોકોને પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે, જેને લઈ આ વિસ્તારની મહિલાઓમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે. ઉપરાંત જો પાણીની આ સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં આવે તો સરપંચના પુત્રએ ગ્રામજનો સાથે ભૂખ હડતાલ પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી. થરાદમાં રજૂઆત કરેલ છે, તેમ 15 દિવસથી મારા વિસ્તાર વાવમાં પ્રભારીવાસ, વધીરવાસ, દલિત વિસ્તાર, રાવણવાસ, હરિપુરા ફોર્ટ વિસ્તારમાં અન્ય વિસ્તારોમાં પાણીની પૂરતા પ્રમાણમાં આવતું નથી, અનિયમિત આવે છે. અને જે વિસ્તારની અંદર મોન્સૂનની રાડને રજૂઆત હોવાથી હું સાથે આવી અને સાહેબ આપ સાહેબને રજૂઆત કરું છું, અમારા વિસ્તારમાં ગઈસાલની જેમ એક કલાક પૂરતો જથ્થો વધારવામાં આવે અને ઢોરોના અવાડા ભરવામાં આવે તો આવી ઉનાળાની સિઝનમાં જેઠ મહિનાની અંદર જે રજૂઆત અમે કરો છો એવી અમારી આ રજૂઆતને ધ્યાનમાં લઈ અને મારા ભાવ અમને પૂરતા પ્રમાણમાં પાણી પ્રેશરથી પાણી આપવામાં આવે એવી મારી રજૂઆત છે. તો આ પ્રશ્નનું તાત્કાલિક નિવેદન નહીં આવે તો હવે ઉનાળાની ગરમી મોડસો ઓફિસમાં પણ આવશે એવી મોડસોની રાઈટ રજૂઆત છે એવું આપ સાહેબને વિનંતી. બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે આવેલ SBI બેંક દ્વારા ખેડૂતોને પાક ધિરાણ રિન્યૂ કરી ના આપતા SBI બેંક સામે ખેડૂતોએ રોષ ઠાળવ્યો હતો, જેમાં ગામડાઓમાં રહેતા ખેડૂતોએ પાક ધિરાણ માટે વ્યાજવા રૂપિયા લાવીને પાક ધિરાણ ભર્યા હતા, પરંતુ પાક ધિરાણના પૂરતા પૈસા ના મળતા અને પાક ધિરાણની રકમ અને વ્યાજ પૂરેપૂરું ચૂકવી દીધું હોવા છતાં બેંક ખેડૂતોને થોડી જ રકમની લોન આપવાનું કહેતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. જોકે થરાદ પંથકના ગામડાઓમાં વસવાટ કરતા ખેડૂતોને પાક ધિરાણ માટે રોજ ધરમધક્કા ખાવા પડે છે, જેને લઈ બેંકના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા ખેડૂતોને વારંવાર હેરાન પરેશાન કરવામાં આવતા હોવાના આક્ષેપો થયા હતા. 2010 તારીખની મેં ફાઇલ તૈયાર કરી, 25 દાડા મેં ફાઇલને સહી સિક્કા કરી હતી. સહી સિક્કા કરીને કે દસી દી હું તમને ફોન કરશું, 10 દાડાના મેં બીજા 10 દાડા લાવવા આવ્યા. બીજા 10 દાડા લાવવા આવ્યા કે તું આ તને ટોકન આપી જો, આ ટોકન તો સોમવારનો આવશે. બીજું ટોકન આપ્યું, ત્રીજું આપ્યું, ચોથું આપ્યું, પાંચમું ટોકન હું આ બેંકમાં એક ખવારા 10 થી કરી અને 4 વાગ્યે એક ધારો બે હું તો મને કોઈ જવાબ મળતો નથી. સમયથી અમે અહીંયા આગળ બેંકમાં પોતાનું ક્રોપ લોન લીધેલી છે, એ પૈસા ભરી અને ઉપાડવા માટે આવેલા ત્યારે અમને અહીંથી બેંક દ્વારા જવાબ મળેલો કે અમે 5.5 લાખ રૂપિયાનું ક્રોપ લોન લીધેલું છે, એના છેલ્લા 15 દિવસથી આંટા ઉપર આંટા ખાઈએ છીએ. ત્યારે એ લોકો એમ કહે છે આજે કાલે આવો, આજે કાલે. એમના સ્ટાફના કમીના કારણે ખેડૂતો વારંવાર ધક્કા ખાઈ અને હેરાન થાય છે. એક ખેડૂત પોતાના ઘરેથી નીકળે અને અહીંયા આવે એટલે મિનિમમ થરાદમાં 400-200-500 રૂપિયાનો ખર્ચો થતો હોય છે અને આખો દિવસ ધક્કા ઉપર ધક્કા ખાવા પડે છે. છોડો વાત એ, પણ અમે ધક્કા ખાઈને પણ કદાચ ભોગવી લઈએ, 5 દિવસ નીકળી જાય, પણ 5.5 લાખ રૂપિયા ભરેલા હોય અને એ એવું કે 2 વર્ષથી અમને રિન્યૂ કરીને આપતા હોય અને એ એવું કે તમને 2,40,000 રૂપિયા જ મળશે. અત્યારે ખેડૂતે માર્કેટ યાર્ડમાંથી પૈસા વ્યાજે લાવી અને ભરવાની ગણતરી કરી હોય, 5 દિવસના વાયદે લાવ્યો હોય, એમાં 15 દિવસ ધક્કા ખવડાવતા હોય અને 5.5 લાખ લીધેલા છે, એના 2,40 આપતા હોય તો ખેડૂત કઈ જગ્યાએ કઈ રીતે પૂરા કરી શકે? અને આવા વૃદ્ધો હોય માણસો અને ઉચ્ચક પૈસા વ્યાજે લાવેલા હોય છે, જે મોટા વ્યાજે લાવી અને ભરવા પડતા હોય છે, છતાં એ પાછું રિટર્ન સમયસર મળી નથી શકતા. અને સરકારના સ્કેલ ઓફ ફાઇનાન્સના નિયમ પ્રમાણે તો 0% 3 લાખથી અંદર વ્યાજ હોય છે. જ્યારે 2,25,000 રૂપિયા હોય તો પણ એનું 25,000 વ્યાજ આવે છે. કઈ રીતે તમે વ્યાજ ખેડૂતો પાસેથી આવી રીતનું લઈ રહ્યા છો? કઈ રીતે ખેડૂતનો આવી રીતે તમે એના કરીને લૂંટી રહ્યા છો? અને આવતા વારંવાર ધક્કા ખાવા પડે છે બેંકમાં. કોઈ પણ સ્ટાફ વ્યવસ્થિત રીતે જવાબ આપી શકતો નથી. જે તો ઓલા સાહેબને મળો, પેલા સાહેબને મળો, અરે સાહેબ ફાઇલો કાલે સવારે અહીંયા આપી બપોરે જઈએ છીએ, એ બપોરના 10 વાગે સવારના આવેલા હોય, 4-4 વાગ્યા સુધી ફાઇલ નથી મળતી. એ લોકો કઈ રીતે અમને જવાબ આપને? કોઈ સંતોષકારક જવાબ નથી આપતા અને વારંવાર ખેડૂતોને હેરાન કરે છે, વારંવાર હેરાન કરે છે. હું સરકારશ્રીને અપીલ કરીશ કે આવા સ્ટાફને બેંકની અંદર તમે કડક કાર્યવાહી કરી અને ખેડૂતોને ન્યાયપૂર્વક અને પૂરેપૂરી સગવડ અને સવલતતા મળી રહે અને ખેડૂત હેરાન ના થાય એવું કરશો. મારે સાહેબ ફાઇલ વિસ્તાર મારી ફાઇલ ગોતતા નહીં, અને એક ધોની ફાઇલ ગોતી તે કે તમારે 30,000 રૂપિયા મળશે, મેં 2.5 લાખ રૂપિયા ભરેલા છે. અને મારે ગઈ સાલ 2019માં નવી ફાઇલ કરી છે, એમાં 2,50,000 ધીરણ છે. 2 વર્ષથી હું 2,50,000 વ્યાજ ભરું છું, તો મારી 20 દાડાથી નવી ફાઇલ ખોલતા નહીં. અને તે સાહેબે કીધું કે 30,000 રૂપિયા ધીરણ નહીં મળે, તો સાહેબ કીધું એટલે પૂછું મેં 2.5 લાખ ભરેલા છે. તો કે લોડ યુ લઈને મેં કાંઈ લોડ યુની અરજી આપી અત્યારે કોઈ મારો જવાબ આપતા નથી, મને લોડ યુ પણ નથી આપતા, અને ત્રાસ વિતાવે સાહેબ. થરાદ શહેરમાં આજે તોલમાપ વિભાગની ટીમે દરોડા કર્યા હતા, જેમાં તોલમાપ જિલ્લા અધિકારી SV પટેલની સૂચનાથી તોલમાપ વિભાગની ટીમે થરાદની બજારોમાં આવેલ વિવિધ દુકાનો પર ધામા નાખ્યા હતા. તે દરમિયાન તોલમાપ વિભાગની ટીમે ગ્રાહકોને છેતરતી કરિયાણાની દુકાન, વાસણ તેમજ ફરસાણની દુકાનોમાં જઈ ઉચિંતી તપાસ કરી હતી.
અને દુકાનોમાં કરવામાં આવતી તોલમાપની ચીટિંગને લઈ અધિકારીઓએ કડકાઈ દાખવી ચીટિંગ કરતા વેપારીઓ પાસેથી 50,500 દંડ વસૂલ કર્યો હતો. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. ધાનેરા પોલીસે નેનાવા ચેકપોસ્ટ પરથી વાહન ચેકિંગ દરમિયાન પોસ્ટોડા સાથે 3 ઇસમોને ઝડપી પાડ્યા. 6 લાખથી વધુ રકમનો મુદ્દામાલ જપ્ત. સિયોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયો ગાંજો, ગેરકાયદેસર માદક દ્રવ્ય સાથે 1 ઇસમની ધરપકડ. અને સુક્કા ભટ્ટ બનાસકાંઠા જિલ્લામાં સરદાર કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકોએ સર્જી ક્રાંતિ. કલમી આંબાના સફળ પ્રયોગથી મળી રહી છે ઉત્તમ કક્ષાની કેરી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચડીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઈટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99-250-91-438, 99-250-91-439. કેમ ઉતાવળા ભાઈ? જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને, હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર, સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ, ISO 9001:2015 સર્ટિફાઈડ. કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાઓ, વાડ કરાવો. કોબરા વાડના થાંભલા. મેં હું કુમારજી કા ઘર. કુમારજી જો અપના સારા કિંમતી વક્ત મેરી મેન્ટેનન્સ મે લગાતે હૈ. સૂરજ કી ગરમી સે હાય કોઈ તો બચાય. કુમારજી કે ઘર એક ફરિશ્તા આયા, જિસકે અંદર સારા ઘર સમાયા. અબ હૈ ના બારિશ કા ડર, ના ધૂપ કી ફિકર. ડ્યુરાશાઇન એક્સટેન્શિયો કે સંગ જીઓ બેફિકર. મેન્ટેનન્સ સે મત હો પરેશાન. ડ્યુરાશાઇન એક્સટેન્શિયો રખે બરકરાર હર બિલ્ડિંગ કી શાન. શ્રીજી બિઝનેસ વર્લ્ડ પાલનપુર શહેરમાં સંપૂર્ણ સુવિધાયુક્ત અદ્યતન શોપિંગ સેન્ટર, વિશાળ સ્પેસ ધરાવતું સંપૂર્ણ કોમર્શિયલ સેન્ટર, જેમાં આપને મળશે ઓફિસ, હોસ્પિટલ, કોર્પોરેટ ઓફિસ, બેન્કિંગ, જ્વેલરી શોરૂમ, રેસ્ટોરન્ટ વગેરે માટે અનુરૂપ જગ્યા. બેઝમેન્ટમાં વિશાળ પાર્કિંગ, બેઝમેન્ટથી જ ઓટોમેટિક લિફ્ટની સુવિધા. શ્રીજી બિઝનેસ વર્લ્ડ આનંદ બજાર અને સર્વોત્તમ હોટલ પાસે, પાલનપુર અમદાવાદ હાઈવે, પાલનપુર. સંપર્ક મહેશભાઈ મોદી 9824096533 અને 9638955966. શ્રીજી બિઝનેસ વર્લ્ડ 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 વર્લ્ડ.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લો રાજસ્થાન રાજ્યની સરહદ પર આવેલો હોવાના કારણે વિદેશી દારૂની સાથે નશીલા પદાર્થો ગુજરાતમાં ઘૂસાડવામાં આવતા હોય છે, જેના કારણે બનાસકાંઠા જિલ્લાના સરહદ પર આવેલા તાલુકાની ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ થતું હોય છે. આજરોજ ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર બીવી પટેલ સહિત પોલીસકર્મીઓએ નેનાવા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતા. એ સમય દરમિયાન રાજસ્થાન રાજ્ય તરફથી નંબર પ્લેટ વગરની સફેદ કાર આવતા કારને રોકાવી તપાસ હાથ ધરાઈ હતી. ગાડીની તપાસ કરતાં ગાડીની સીટ નીચે કપડાંની ઠેલીમાંથી પોસ્ટોડાનો ભૂક્કોનો જથ્થો મળી આવ્યો હતો. ગાડીમાં સવાર ત્રણ ઈસમોની ધાનેરા પોલીસે અટકાયત કરી હતી. ત્રણેય ગાડીમાં સવાર ઈસમોનું નામ પૂછતા આ ત્રણેય ઈસમો રાજસ્થાનના રાજ્યના હોવાનું જણાવ્યું હતું અને તેમના નામ પૂછતા એક ગોગરામ જય કિશનરામ વિશ્નોઈ સાથે નરેશકુમાર જય કિશનરામ વિશ્નોઈ અને ત્રીજા ઈસમે પોતાનું નામ અશોકકુમાર ચુનારામ વિશ્નોઈ હોવાનું જણાવ્યું હતું. આ ત્રણેય ઈસમો રાજસ્થાન રાજ્યના ચિત્તલવાણા તાલુકાના રહેવાસી હતા. ધાનેરા પોલીસે 7,370ની કિંમતનો 2,459 ગ્રામ પોસ્ટ રોડાના ભૂક્કાના જથ્થા સાથે મોબાઈલ નંગ 3 અને 6,00,000ની ગાડી સાથે કુલ 6,22,370નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી. વાવ તાલુકાના સપરેડા ગામમાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતા થરાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં વાવના સપરેડા ગામે 4 વર્ષ અગાઉ મનરેગા યોજનામાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હતો, જેને લઈ સપરેડા ગ્રામ પંચાયતે લાખો રૂપિયાના થયેલા ભ્રષ્ટાચારને લઈ યોગ્ય ન્યાય કરવામાં આવે તેમજ સપરેડા ગ્રામ પંચાયતમાં મનરેગામાં ભ્રષ્ટાચારની માહિતીની માંગણી મુદ્દે પાણીની પાઇપલાઇન મેનનો 3,00,000થી વધુનો પગાર પણ અટકાવી રાખવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે થરાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી યોગ્ય ન્યાય મળે તે માટે રજૂઆત કરી હતી અને જો આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી. ગ્રામ પંચાયતની અંદર લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલ છે, અમને જાણવા મળ્યું કે આટલો ભ્રષ્ટાચાર છે તો અમે તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને રજૂઆત કરવા છતાં અમને કોઈ સંતોષકારક જવાબ મળતો નથી. અમે ઉચ્ચ અધિકારીની કચેરીએ અમે લખિત તથા મૌખિકમાં રજૂઆત કરી હતી તો અમને કોઈ જવાબ મળતો નથી. જો અમે આવેદન અત્યારે આજ 4 વર્ષથી અમે આ ધક્કા ખાઈએ છીએ, કોઈ અમને જવાબ મળતો નથી. જો આજ જે અમે ફેરે પાછા આવેદનપત્ર દેવા આવ્યા પ્રાંત કચેરી છે ખરાબ, જો અમને 10 દિવસની અંદર જવાબ નહીં મળે તો અમે આ અગાઉની 28 તારીખે અમે આત્મવિલોપન કરીશું. નરેગા યોજનામાં મોટા પાયે કૌભાંડ થયેલું છે. એ કૌભાંડની અંદર લાખો રૂપિયાનું કૌભાંડ કરેલું છે સરપંચને, સરપંચ દ્વારા અને સરપંચના મળતીઓને ભેગા મળી અને આ મોટો કૌભાંડ કરેલું છે. સરકારી તંત્રને અમે જાણ કરેલ અરજીઓ દ્વારા લેખિતમાં મૌખિકમાં, પણ અમને કોઈ સંતોષકારક જવાબ મળેલ નથી. પછી એને લઈને મારો બોર ઓપરેટરનો પગાર પણ 4.5 વર્ષનો બાકી છે, જે સરપંચ મને આપતા નથી. આજ દિન સુધી કોઈ સંતોષકારક જવાબ મળે નથી. થરાદ ખાતે આવેલ થાણાશેરી મહાલક્ષ્મી માતાના મંદિરે આજે ધ્વજારોહણ અને યજ્ઞ યોજવામાં આવ્યો હતો. ધ્વજારોહણ નગરપાલિકાના પ્રમુખના પુત્ર કરણ ઓઝા દ્વારા કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં જીતુભાઈ તરવાડી શાસ્ત્રી દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જેમાં મહાલક્ષ્મી મંડળના કાર્યકર્તાઓ અને નગરપાલિકાના સદસ્ય દીપકભાઈ ઓઝા, મહેક દવે અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જે દરમિયાન યજ્ઞના અજમાન જાગૃતિબેન પટેલ રહ્યા હતા. મહાલક્ષ્મી મંડળના યુવા રમેશભાઈ સોનીનું કોરોનાના નાની વયે અવસાન થતાં આ વખતે કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈને ફક્ત યજ્ઞ યોજવામાં આવ્યો હતો અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું, જેમાં કોવિડ ગાઈડલાઈનનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાંથી અવારનવાર દારૂ ઘૂસાડવાની પ્રવૃત્તિઓ થઈ રહી છે, જેમાં જિલ્લા અધિકારીની સૂચનાથી જિલ્લા પોલીસ દ્વારા સરહદી વિસ્તારોમાં દારૂની હેરાફેરી અટકાવના સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ચિત્રોડા ગામની સીમમાંથી વિદેશ ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો, જોકે આગતલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી રાહે દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી, જેની બાતમી મળતા આગતલા પોલીસે વોચ ગોઠવી હતી અને ઘૂણસોલ બાજુથી એક સિલ્વર કલરની માર્શલ ગાડી ડીસા હાઈવે પર જઈ રહી હતી. તે ગાડીને રોકી તેની તપાસ કરવામાં આવતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેમાં 27 ચેટી દારૂની બોટલો ભરેલી પેટીઓ અને 588 ટીન મળી 91,200 રૂપિયાનો દારૂ મળી આવ્યો હતો, તેમજ 2,00,000 રૂપિયાની માર્શલ જીપ અને 10,500 રૂપિયાના 3 મોબાઈલ ફોન તેમજ 5,200 રૂપિયા જેટલી રોકડ રકમ સાથે કુલ 3,06,900નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ ઉપરાંત માર્શલ ગાડીમાં દારૂની હેરાફેરી કરી રહેલા સાંચોના નિલેશકુમાર જીતેન્દ્રકુમાર મહેશ્વરી, શાંતિલાલ ખેરાજરામ વિષ્ણોઈ તેમજ હનુમાનરામ મોહનરામ વિષ્ણોઈની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લામાં વારંવાર દારૂ પકડવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે જિલ્લામાં આવેલ સરહદી વિસ્તારોમાંથી અવનવા કરતબો અપનાવી દારૂને સંતાડી સરહદી વિસ્તારોમાંથી ગુજરાતમાં ઘૂસાડવામાં આવે છે, જેમાં આજરોજ અમીરગઢ ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ ઝડપાયો હતો. રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલી એક ટ્રકને અમીરગઢ ચેકપોસ્ટ પર રોકવામાં આવ્યો હતો અને આ ટ્રકની તપાસ કરવામાં આવતા ટ્રકમાં ચૂનાના કટ્ટા સાથે વિદેશી દારૂ સંતાડેલો મળી આવ્યો હતો, જેમાં ચૂનાના કટ્ટા નીચે પાસ પરમિટ વગરની ગેરકાયદેસર ભારતીય બનાવટની વિદેશી દારૂની 5,568 બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹15,69,600 તથા 10,000ના બે મોબાઈલ ફોન અને 10,00,000 રૂપિયાના ટ્રક સાથે 25,79,600 મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો અને દારૂ સાથે ટ્રકને કબજે કરી ટ્રકમાં રહેલ બે ઇસમોની અટકાયત કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બે દિવસ અગાઉ થરા રાધનપુર હાઈવે પર આવેલ પેટ્રોલ પંપ પર લૂંટ થઈ હોવાની ઘટના બની હતી, જો કે રાધનપુર તરફથી નવ મોડલ સ્વિફ્ટ ડિઝાયર કારમાં આવેલા ત્રણ ઇસમોએ પેટ્રોલ પંપના કર્મચારીને રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી પેટ્રોલ પંપના કર્મચારી પાસેથી 15,000 રૂપિયાની લૂંટ કરી થરા તરફ નાસી છૂટ્યા હતા અને આ સમગ્ર ઘટના બાજુમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં થરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. જ્યારે કે બે દિવસ અગાઉ થયેલી 15,000 રૂપિયાની લૂંટ કરનારા આરોપી ગણતરીના કલાકોમાં જ રાજસ્થાનના ઝાલોરથી ઝડપાઈ ગયો છે, જેમાં જિલ્લા LCB પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચીનવટભરી તપાસ કરતા આરોપી સુધી પહોંચી શક્યા હતા અને આરોપીની મદદ કરનારા અન્ય બે આરોપીઓની LCB પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં વિદેશી દારૂ જુગાર અને કેફી પદાર્થનું વેચાણ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો. સિયોરી પોલીસ દ્વારા ખાનગી બાતમી મળતા જ વોચ ગોઠવીને ગાંજાનો જથ્થો કબજે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત વિગત મુજબ કાંકરેજના સિયોરી ટાઉનમાં ગેરકાયદેસર માદક દ્રવ્ય સાથે એક ઇસમ આવ્યો હોવાની બાતમી સિયોરી પોલીસે વોચ રાખી તે ઇસમને દબોચી લીધો હતો. આ દરમિયાન તે ઇસમ પાસેથી 1,112 કિલોગ્રામ ગાંજા સાથે 16,120 રૂપિયાના મુદ્દામાલ મળી આવ્યો હતો, જે અંતર્ગત સિયોરી પોલીસે NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. હવે સમય થયો છે ફરી એક વિરામનો, વિરામ બાદ જોઈશું. અને સુક્કા ભટ્ટ બનાસકાંઠા જિલ્લામાં સરદાર કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકોએ સર્જી ક્રાંતિ. કલમી આંબાના સફળ પ્રયોગથી મળી રહી છે ઉત્તમ કક્ષાની કેરી. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. દીતિ હોન્ડા, તહેવારોનો રંગ દીતિ હોન્ડાને સંગ. એક્ટિવા 125, એક્ટિવા 6G, ગ્રાઝિયા અને ડિયો સ્કૂટર તથા લીવો, સાઇન, SP125, CD110, એક્સ બ્લેડ, CBR250 અને હોર્નેટ બાઇકનો એકમાત્ર અદ્યતન ઓથોરાઇઝડ શોરૂમ. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, દરેક બેંકની લોન તેમજ ઇન્સ્યોરન્સ સુવિધા ઉપલબ્ધ. દરેક મોડલ, દરેક કલર્સમાં હાજર સ્ટોકમાં મળશે. અનુભવી સ્ટાફ અને આધુનિક વર્કશોપ. સ્કૂટર તથા બાઇકના સ્પેર પાર્ટ તેમજ એસેસરીઝ ઉપલબ્ધ. તહેવારોમાં સેલ્સ અને સર્વિસિંગ ઉપર મેળવો આકર્ષક લાભ. તો આપનું વિશ્વસનીય ટુ વ્હીલર ખરીદવા આજે જ અમારી મુલાકાત લો. દીતિ હોન્ડા, સુર મંદિર સિનેમા કોમ્પ્લેક્સ, આબુ અમદાવાદ હાઈવે, પાલનપુર. સિલ્પોલિન તાડપત્રી ક્યાં વપરાય છે? જ્યાં જ્યાં પાણીથી અને વાતાવરણથી રક્ષણ મેળવવું હોય ત્યાં બધે જ, એટલે કે ઘર, દુકાન, ફેક્ટરી અને ખેતરમાં તો સિલ્પોલિન ખાસ વપરાય છે. સ્વિસ ટેકનોલોજીથી બનેલી ISI માર્કાવાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી સિલ્પોલિન. વરસાદ આવવાની તૈયારી છે, જલ્દી ચાલ સિલ્પોલિન થી ઢાંકી દઈએ. વજનમાં હળવી અને મજબૂતીમાં સર્વશ્રેષ્ઠ સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ ની સિલ્પોલિન તાડપત્રી. હેમ ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. MSc, CA and IT, MCA એમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. Welcome to the Department of Computer Science. Well-equipped infrastructure, qualified faculties, well-resourced library, updated computer lab, fully Wi-Fi campus.
ફોરેન યુનિવર્સિટી સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક. ટ્રેમેન્ડસ ઓપોર્ચ્યુનિટીઝ ઓન ધ ડિજિટલ ઇન્ડિયા. આઈ સી ઇનોવેશન. આઈ ફીલ એક્સપિરિયન્સ. ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ, હેમ ચંદ્રાચાર્ય, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. રણની કિનારે વસેલા બનાસકાંઠા જિલ્લામાં કૃષિ વૈજ્ઞાનિકોએ વિજ્ઞાનની મદદથી આંબાવાડીનું સર્જન કર્યું છે, જેમાં રોપવામાં આવેલા કલમી આંબા પર આવતી મીઠી મધુર કેરીઓ લોકોને આકર્ષી રહી છે. આ છે બનાસકાંઠા જિલ્લો. રણના કિનારે વસેલા આ જિલ્લામાં પાણીની તંગી હંમેશા રહેતી હોય છે, ત્યારે પાણીની તંગીનો સામનો કરી રહેલા આ જિલ્લામાં બાગાયતી ખેતી કરવી એ સ્વપ્ન સમાન છે, પરંતુ આ સ્વપ્નને સાકાર કર્યું છે દાંતીવાડા ખાતે આવેલી સરદાર કૃષિ યુનિવર્સિટીએ. દાંતીવાડા ખાતે આવેલી સરદાર કૃષિ યુનિવર્સિટીમાં પ્રાયોગિક ધોરણે કૃષિના વિદ્યાર્થીઓ માટે આંબાના છોડ વાવવામાં આવ્યા હતા, અને આ છોડની મદદથી અહીં અભ્યાસ કરવામાં આવતા વિદ્યાર્થીઓને કલમ પદ્ધતિ શીખવાડવામાં આવતી હતી. બાદમાં આ છોડ મોટા થયા અને તેના પર કેરીઓ આવવાની શરૂઆત થઈ. કલમ પદ્ધતિથી વાવવામાં આવેલા આ આંબાઓમાં કેસર, જમાદાર, રાજપુરી અને દેશી કેરીઓના આંબા હતા, અને તેની વિશાળ આંબાવાડી તૈયાર કરવામાં આવી. ત્યારબાદ તેની પર ફળ આવવાની શરૂઆત થતાં યુનિવર્સિટી દ્વારા અત્યારે આખે આખી આંબાવાડીને લીજ પર આપવામાં આવી રહી છે, અને આ રણ પ્રદેશમાં પણ આંબાની અલગ અલગ જાતિની કેરીઓનું મબલક ઉત્પાદન થઈ રહ્યું છે. કૃષિનગર દોતીવાડામાં જે બાગાયત વિભાગમાં જે ઓબાવાનો રોપ કરેલા છે એમાં કેસર મોસ્ટ આમ્પી છે, પછી રાજાપુરી છે, લંગડો છે, દશેરી છે, આમ્રપાલી છે, એવી જુદી જુદી વેરાયટીઓ આવેલી છે. અને એમાં ખાસિયત એ છે કે અહીંયા અમારે યુનિવર્સિટીમાં કોઈ કેમિકલ કે કોઈ એવું કંઈ વાપરવામાં આવતું નથી, અને કુદરતી જે ઉપર ઝાડ ઉપર જે પાકી ને જે ફળ નીચે પડે એ ફળ અમે અહીંયા ગ્રાહકને આપીએ છીએ. અને બીજી બહારની કેરી કરતાં અમારી આ કેરી ખાવામાં ગ્રાહકને એમ કે પસંદ છે, અને અમારો જે તે માલ હોય છે એ અમારે અહીંયા બેઠા નિકાલ થઈ જાય, અમારે કોઈ પણ કોઈ જગ્યાએ માર્કેટમાં જવું પડતું નથી. દાંતીવાડાની સરદાર કૃષિ યુનિવર્સિટીએ ચોક્કસ રણમાં જેમ ગુલાબ ખીલે છે તેવી જ રીતે વિજ્ઞાનની મદદથી કલમી આંબા રોપીને સુંદર આંબાવાડી તો બનાવી જ છે, અને આંબાવાડીમાં ઊંચી ગુણવત્તાવાળી કેરીઓનું ઉત્પાદન ખૂબ જ સારું થઈ રહ્યું છે. પરંતુ આ વર્ષે અહીં પણ કેરીના પાકમાં નુકસાન જોવા મળી રહ્યું છે. ગત માસમાં આવેલા તાવતે વાવાઝોડાને પગલે સરદાર કૃષિ યુનિવર્સિટીમાં આવેલી આ આંબાવાડીમાં ઝાડ પર જ લટકેલી કેરીઓનો ખૂબ જ મોટી સંખ્યામાં ખરી પડી હતી, અને તેના લીધે આ વર્ષે ઉતારો ખૂબ જ ઓછો હોવાથી આર્થિક નુકસાન છે. વાવાઝોડું આવ્યું ને, એ વાવાઝોડામાં ઉપરાપર 2-4 દિવસમાં 2-3 વખત આવી ગયું, અને એમાં એ વાવાઝોડામાં અમારા જે ઓબાનો જે પાક હતો એ ફળ હતું એ બધું વાવાઝોડાને લીધે નીચે પડી ગયું, અને એમાં વાવાઝોડામાં અમારે ખૂબ નુકસાન થયું, અને એ ઓબાના પાકને ખૂબ પણ ખૂબ ઝાડને ખૂબ નુકસાન થયું, ઝાડ પણ તૂટી નીચે પડી ગયા, એટલું બધું પવન ને વાવાઝોડું ને એવું બધું ભેગું આવી ગયું, એટલે અમને ખૂબ આ સાલ અમારે ખૂબ નુકસાન થયું એમાં. હવે વાત કરીશું કેરીના વેપાર કરતા વેપારીઓની. તો બજારમાં જે વેપારીઓ કેરીનો વેપાર કરે છે તે વેપારીઓ પણ હવે છેલ્લા કેટલાક વર્ષથી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલી આંબાવાડીમાં કેરીની ખરીદી કરવા પહોંચી રહ્યા છે, કારણ કે અહીં કેરી કુદરતી પકાવવામાં આવે છે, અને દક્ષિણ ગુજરાતમાંથી આવતી કેરી કરતાં કિંમત સસ્તી હોવા ઉપરાંત સ્વાદિષ્ટ હોય છે, અને એકવાર ગ્રાહક આ કેરી લઈ જાય ત્યારે વારંવાર આ કેરીની માંગ કરતા હોય છે, જેને પગલે બજારના વેપારીઓ પણ અહીંથી જથ્થાબંધ ભાવે કેરી ખરીદી કરીને જાહેર બજારમાં વેચાણ અર્થે લઈ જતા હોય છે.
આમ સામાન્ય રીતે ગ્રાહકને તલાલા, જૂનાગઢ, ગીર, સોમનાથ, સૌરાષ્ટ્ર એ બાજુની કેસર કેરી પસંદ હોય છે. પણ અમે વેચાણ કરીએ છીએ છેલ્લા 2-3 વર્ષથી, જેથી દાંતીવાડા યુનિવર્સિટીની કેરી અમે કેસર લઈએ છીએ વેચાણ કરવા માટે. તો એ કેરીનો સ્વાદ સારો હોય છે. પહેલાં એમ કે જે જૂનાગઢની કેરી આવે કેસર, એના કરતાં બી સારો ટેસ્ટ સારો આવે છે, સસ્તી બી પડે છે, અને ગ્રાહકો એની માંગ પણ કરે છે કે ભાઈ અમને ના કેરી ફાયદે પડે છે અને સારી હોય છે, ક્વોલિટીમાં ઓર્ગેનિક વસ્તુ મળે, આમ હાથે જાતે ચેક કરીને લેવા મળે. સરદાર કૃષિ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલી આ આંબાવાડીમાં ઊંચી ગુણવત્તાવાળી કેરીનું ઉત્પાદન થાય છે અને દૂર દૂરથી જથ્થાબંધ ભાવે કેરી ખરીદવા વેપારીઓ આવતા હોય છે. પરંતુ વેપારીઓની સાથે સાથે હવે છૂટક ખરીદી કરવા માટે ગ્રાહકો પણ સીધા કૃષિ યુનિવર્સિટી પહોંચી ગયા છે અને તેમની પસંદગીના આંબા પરથી તોડવામાં આવેલી કેરીની ખરીદી કરી રહ્યા છે. ગ્રાહકોનું માનવું છે કે અહીં જે કેરી આવે છે તે કેરી કાર્બોડાઇટ ફ્રી કેરી હોય છે અને સ્વાદિષ્ટ હોવા ઉપરાંત બજાર કરતાં સસ્તી મળે છે, જેથી આ આંબાવાડીમાં 2-4 કિલોની ખરીદી કરવા માટે પણ લોકો પહોંચી રહ્યા છે. દોતીવાડા યુનિવર્સિટીની કેરી આપણી કેસર તલાલા કરતો પણ સારી છે અને સ્વાદિષ્ટ છે, અને તેમાં અલગ અલગ વેરાયટીઓ છે. દેશીની કેરી પણ બી સારી છે અને ખાવાલાયક છે અને તેમાં સ્વાદિષ્ટ પણ સારું છે, અને બીજા નંબરમાં જે તમે બજારથી કેરી લાવો છો તેના કરતો પણ સારી છે અને સસ્તા ભાવે આપણી દોતીવાડા યુનિવર્સિટીની કેરી મળે છે. તલાલા કરતો પણ સારી છે, જૂનાગઢ કરતો પણ સારી કેરી છે. આ જે બજારની કેરી જે લઈએ છીએ એ કાર્બોહાઇડ્રેટવાળી છે, શરીરને નુકસાન કરતી હોય છે, અને દોતીવાડા કૃષિ યુનિવર્સિટીની જે પાકી કેરી હોય છે જાતે ઉતારી અને સારી તંદુરસ્ત હાલતમાં આપણે લઈએ છીએ અને સારા ખાવા પણ એકદમ સ્વાદિષ્ટ હોય છે અને સારી એવી મસ્ત કેરી હોય છે અને એનો સસ્તા ભાવે, એટલે કે જે જાતે જોઈ તપાસીને ખેડૂત કે ગમે તે જે અમે લેવા આવીએ છીએ મસ્ત રીતે આપે છે, સારી રીતે એકદમ સ્વાદિષ્ટ કેરી છે. દાંતીવાડા ખાતે આવેલ સરદાર કૃષિ યુનિવર્સિટીમાં કેરીઓનું ઉત્પાદન થાય છે, તેનાથી હજુ પણ બનાસકાંઠા જિલ્લાની જનતા પૂરી પરિચિત ન હોવાથી આજે પણ બનાસકાંઠા જિલ્લામાં દક્ષિણ ગુજરાતમાંથી આવતી કેરીની માંગ રહે છે. પરંતુ સરદાર કૃષિ યુનિવર્સિટીમાં જે રીતે ઝાડ પરથી તોડીને તાજી અને કાર્બાઇડ ફ્રી કેરીનો સ્વાદ જો લોકોના મોઢા સુધી પહોંચે તો લોકો ચોક્કસથી આ 100 ઓર્ગેનિક કેરીના સ્વાદને ભૂલી શકે નહીં. આમ તો બનાસકાંઠા જિલ્લો રણ પ્રદેશ વિસ્તાર કહેવાય છે, પરંતુ અહીં આવેલી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકોએ આ રણ પ્રદેશ સમાન વિસ્તારની અંદર કલમી આંબા વાવી અને તેના પર પ્રયોગ કર્યા. આ પ્રયોગ કર્યા બાદ અહીં જે કલમી આંબા વાવવામાં આવ્યા હતા તે આંબા ઉપર કેરીઓ આવવાની શરૂઆત થઈ. અત્યારે આ આંબાઓ કેરીથી લચલચી રહ્યા છે અને અહીં લોકો ચાવથી કેરીની ખરીદી કરવા માટે આવી રહ્યા છે. અહીંની કેરીની વિશેષતા એ છે કે આ કેરીઓ કાર્બાઇડ વગર પકવવામાં આવે છે અને બજાર કરતાં પણ સસ્તા ભાવે અહીં વેચવામાં આવે છે. એકદમ સ્વાદિષ્ટ કેરીનો સ્વાદ માણવો હોય તો એક વખત દાંતીવાડા યુનિવર્સિટીમાં કલમી આંબાની કેરી ખાવાનો આગ્રહ રાખવો જોઈએ, તો જ તમને ખ્યાલ આવશે કે ફળોનો રાજા કેરીનો સ્વાદ કેવો હોય છે. અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ધાનેરા નગરપાલિકાના મહિલા પ્રમુખ માટેની ચૂંટણીની તારીખ થઈ જાહેર. આગામી 19 જૂનના રોજ યોજાશે ચૂંટણી. ધાનેરા પોલીસે નેનાવા ચેકપોસ્ટ પરથી વાહન ચેકિંગ દરમિયાન પોસ્ટ ઓડા સાથે 3 ઈસમોને ઝડપી પાડ્યા. 6 લાખથી વધુ રકમનો મુદ્દામાલ જપ્ત. સિયોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયો ગાંજો, ગેરકાયદેસર માદક દ્રવ્ય સાથે 1 ઈસમની ધરપકડ. અને સુકા ભટ્ટ બનાસકાંઠા જિલ્લામાં સરદાર કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકોએ સર્જી ક્રાંતિ. કલમી આંબાના સફળ પ્રયોગથી મળી રહી છે ઉત્તમ કક્ષાની કેરી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.